ઘણી બધી પ્રવૃત્તિઓ આશ્રમ દ્વારા થાય, પણ એમાં મહત્વની પ્રવૃત્તિ, મુખ્ય પ્રવૃત્તિ એટલે દીકરીઓના વિકાસ. દીકરીઓના અંદર જે પડ્યું છે એને બહાર લાવવા માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. આ આખી કથાનો આધાર અમારો ઢોલ. હા, બહુ સરસ મજાની દીકરી ઢોલ વગાડી રહી છે. હજુ તો છઠ્ઠામાં આવી છે, એટલો સરસ મજાનો મારી દિવ્યાની ઢોલ વગાડી રહી છે. પણ આજે બે દિવસ, કાલે કે પરમ દિવસે મને વાત કરી, હું બોલતી હતી, સ્વાભાવિક દીકરીઓ સાથે હું વાતો કરું, દીકરીઓને જોડે એના જેવી થઈને જ હું વાતો કરું. હું વાત કરતી હતી કોને કોને ઘરે જવું છે, દિવાળી આવે છે એમ હું વાત કરતી હતી. કોઈના મામાના ઘરે રહેતા હોય બાળકો, કોઈના કાકાના ઘરે રહેતા હોય, સ્વાભાવિક છે કદાચ કે જવું છે બેટા, તો બીજી બીજા બધા તો જવાબ આપે, પણ મારી દિવ્યાને જવાબ મને આપ્યો. અત્યારે આમ વાત કરું છું, મારા રૂવાટા ઊભા થઈ જાય છે. દીદી, આપણે તો ક્યાંય જવું જ નથી ને, આપણને કોઈ લેવા આવે એમ જ નથી ને. બા ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું, મારી બધી દીકરીઓને કાયમ ખુશ રાખે. હસતા હસતા મેં એમ કહ્યું, બેટા તું તો મારા પાસે જ છો ને, પણ એના આંખમાંથી જે એક પ્રકારનો મારું કોઈ નથી એવી મારી આરતી, એ પણ એમ કહે, દીદી હું તો તમારા પાસે જ છું ને. લગભગ મા ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું, મારી દીકરીઓને ખૂબ લાંબુ આયુષ્ય આપે, સાથે એવી તાકાત આપે, એવો આત્મવિશ્વાસ આપે, એને જિંદગીમાં ક્યારેય કોઈના પાસે લાંબો હાથ ન કરવો પડે એવી માના શ્રી ચરણોમાં હું પ્રાર્થના કરું છું. આ આશ્રમ છે ને, એવું આશ્રમ છે એ બધા લાગણીથી જોડાયેલા છીએ. હે, લોહીના સંબંધો નથી, પણ જ્યાં લાગણીના સંબંધો છે, એક એક દીકરી, આ તો આણે મને પરમ દિવસે એવું બોલી, મેં કીધું બેટા હું છું ને, હે બહુ વાલી દીકરી છે, બધી જેટલી વાલી, પણ અમુક જ્યારે એવા હૃદય સ્પર્શી વાક્યો બોલી જાય ને, ત્યારે ખરેખર આંખમાં હસું આવે છે. ક્યારેય પણ તમે બધા જે કથા સાંભળી રહ્યા છો, તમને બધાને હું કહીશ, ક્યારેય પણ તમારા જીવનથી હારી જાઓ, ક્યારેય તમારા પરિવારની અંદર તમને કોઈ સમજી ન શકે, માણસ આત્મહત્યા ક્યારે કરે, જ્યારે કોઈ એને સમજી ન શકે ત્યારે માણસ આત્મહત્યા કરે. પણ આજ હું તમને બધાને કહીશ, જે આ ચેનલના માધ્યમથી જે કથાઓ સાંભળી રહ્યા છે એ બધાને હું કહીશ, કે ક્યારેય પણ તમારા મનની અંદર કોઈ ખોટો વિચાર આવે, મરી જવાનો વિચાર આવે ને, કે મારા ઉપર બહુ દુઃખ છે, હવે મારે મરી જવું છે, ત્યારે એક વાર મારા ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકાની મુલાકાત લેજો, તમને ખબર પડશે કે આપણા ઉપર શું દુઃખ છે. હા, તમને જીવન જીવવાની પ્રેરણા આ દીકરીઓ પાસેથી મળશે. હા, આટલી નાની ઉંમરમાં જે દીકરીઓએ જે સમયે એને માની જરૂર છે એ સમયમાં જતી રહે, જે સમયે એને બાપની જરૂર છે એ સમય, આ શું કહું. હે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે મા ભગવતી એના રખોપા કરી રહી છે. હે, જેનું કોઈ નથી એની મા છે. અને હું તો હંમેશા એક વાત કહું કે હે
દીકરીઓને હંમેશા એક વાત કહું છું કે બેટા, જેને જેને માં છે ને એ બધાની બે હાથવાળી માં છે, જ્યારે તમારા બધા માટે તો હજાર હાથવાળી માં બેઠી છે, હજાર હાથવાળી માં બેઠી છે. એ તારા માથે તોર ખોપા અંબે માતનારે, તારે માથે તોર ખોપા અંબે માતનારે, તારે માથે તોર ખોપા અંબે માતનારે, માથે તોર ખોપા અંબે માતનારે. એક વાત હંમેશા યાદ રાખવી, કદાચ બે હાથ વાળો આપણી રક્ષા કેટલી કરી શકે, બે હાથ વાળો આપણી રક્ષા બહુ ન કરી શકે, આપણી રક્ષા તો હજારો હાથ વાળી માં ભગવતી કરી રહી છે. હંમેશા ખુશ રહેવું કે મારે માથે તોર ખોપા અંબે માતનારે, મારે માથે તોર ખોપા અંબે માતનારે, મારી જીવન દોરી અંબે માના હાથ મારે, મારી જીવન દોરી અંબે માના હાથ મારે, મારી જીવન દોરી અંબે માના હાથ મારે, મારી જીવન દોરી અંબે માના હાથ મારે. જય હો. રટતા અહર્નિશ માનું નામ, રટતા અહર્નિશ માનું નામ, ઉકલે અટકેલા સૌ કામ, ઉકલે અટકેલા સૌ કામ, ઉકલે અટકેલા સૌ કામ, ઉકલે અટકેલા સૌ કામ, માડી પલટી નાખે બાજી એક પલવાર મારે, માડી પલટી નાખે બાજી એક પલવાર મારે, મારે માથે તોર ખોપા અંબે માતનારે, મારે માથે તોર ખોપા અંબે માતનારે, મારે માથે તોર ખોપા અંબે માતનારે, મારે માથે તોર ખોપા અંબે માતનારે. એક જ એનો છે આધાર, એક જ એનો છે આધાર, માનું આધાર છે આપણા બધાના ઉપર, એક જ એનો છે આધાર, એક જ એનો છે આધાર, પળપળ રાખે માં સંભાળ, પળપળ રાખે માં સંભાળ, પળપળ રાખે માં સંભાળ, પળપળ રાખે માં સંભાળ, એ તો સંકટ વેળા રહેતી મારી સાથ મારે, એ તો સંકટ વેળા રહેતી મારી સાથ મારે, હે મારે માથે તોર ખોપા અંબે માતનારે, 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 અંબે માતનારે, અંબે માતનારે. આપણા સૌની રક્ષા કરનારી માં ભગવતી રાજરાજેશ્વરી છે. હ ભગવતી દુર્ગા, એનું રખોપું આપણા સૌના ઉપર છે. આજે જ્યારે આ દીકરીઓ અહીંયા ગાઈ રહી છે, આનંદ કરી રહી છે, હું તો અહીંયાથી જોઈને ગદગદિત થઈ રહી છું. એક એક દીકરીઓ જાણે સાક્ષાત જગદંબા. સવાર સવારના પહોરમાં અમે અહીંયા દીકરીઓનું પૂજન કરીએ છીએ, હે, ત્યારે પણ એવું લાગે કે જાણે જગદંબાની જ અમે પૂજા કરતા હોઈએ, એવું લાગી રહ્યું છે. માં ભગવતી
સ્વરૂપાદ કર્યો છે. અને આજે અહીંયા જાણે વાત્સલ્ય વાટિકામાં નહીં પણ ચાચરના ચોકમાં નાચતી હોય, ગાતી હોય, ગરબે રમતી હોય એવું લાગી રહ્યું છે. અને આ જિંદગી હું મારી વાત કરું ને તો દીકરીઓના માટે આપી દીધી છે મેં. હા, અને તમને કદાચ બધાને જાણીને નવાઈ લાગશે કે આ દીકરીઓ સાથેનું મારું પોતાનું પર્સનલ એટેચમેન્ટ છે. હા, અહીંયા જે રીતે દીકરીઓ રહે છે કદાચ એની પોતાની મા પાસે પણ એટલા લાડ નહીં કરે એટલા લાડ આ દીકરીઓ મારા પાસે કરી રહી છે. અને મને પણ એટલી વહાલી છે. કાયમ ગાયા કરું ને, દીકરી મારી લાડકવાઈ હો, ઓ આ ઓ, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. બધી લક્ષ્મીઓ છે મારી, આશ્રમની લક્ષ્મીઓ છે. આ સામાન્ય દીકરીઓ નથી, વાત્સલ્ય વાટિકામાં મા ભગવતીના ખોળામાં ઉછરેલી આ દીકરીઓ છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. આપણે કથામાં આગળ વધીએ બેટા. હા, હું કથા કેવી રીતે કરીશ? હે, બે મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ, મા ભગવતીના નામનું સ્મરણ કરીએ. ભક્તિ, અહીંયા આવો બેટા, અહીંયા આવો. હું છું ને તમારી પાસે, હા, આજીવન તમારા પાસે હું છું. જે જે બોલો આનંદ અંબે માતની રે, 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 અંબે માતની રે, ભવાની માતની રે, અંબે માતની રે, ભવાની જય જય બોલો આનંદ અંબે માતની રે, જય જય બોલો આનંદ અંબે. ચલો હું ગરબા ગાવા આવું છું નીચે, ચાલો તમે ગબડાવજો. ઓકે, હા ચલો. હે તું તો કાળી ને કલ્યાણી રે માં, જાજો ત્યાં જોગ માયા, તું તો કાળી ને કલ્યાણી રે માં, જાજો ત્યાં જોગ માયા, તો કા